દર્શન માટે બંધ રાખીને સામે રાજનૈતિક પાર્ટીઓની તમામ કાર્યવાહીઓ ચાલુ રહેતા ત્રણ સાંસદો એક પૂર્વ મુખ્યમંત્રી એક મેયર એક પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને સિત્તેર થી વધારે રાજકીય હોદ્દેદારો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે છતાં રાજકીય નેતાઓ રેલીઓ અને વિરોધ પ્રદર્શનોમાં ભીડ એકત્ર કરી રહ્યા છે ગુરુવારે તેરસો પચ્ચીસ નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કેસ એક લાખને પાર થઈ ગયા છે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ એકસો તેસઠ દિવસ અગાઉ નોંધાયો હતો જો કે આ દરમિયાન એંસી હજાર દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે જ્યારે ત્રણ હજાર ચોસઠ દર્દીઓના મોત થયા છે સારી વાત એ છે કે ચાર મહિના અગાઉ ગુજરાત દેશમાં કોરોનાના કેસોમાં બીજા ક્રમે હતું જ્યારે હાલમાં અગિયારમાં ક્રમે છે ટેસ્ટ પણ વધ્યા છે સિત્તેર ટકા ટેસ્ટ ઓગસ્ટમાં જ થયા છે કદાચ આ જ કારણથી કુલ કેસોમાંથી સડસઠ ટકા કેસ છેલ્લા સાહીઠ દિવસમાં આવ્યા છે જો કે રાજ્યમાં કુલ કેસ એક લાખને પાર થઈ ગયા હોવા છતાં રાજકીય નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગની ધરાર અવગણના કરીને જાહેર કાર્યક્રમો યોજી રહ્યા છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અત્યારે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે તો કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ પણ સંખ્યામંદ લોકોની સાથે કાર્યક્રમો યોજી રહ્યા છે બીજી તરફ ગુજરાત ધીમે ધીમે અનલોક પણ થઈ રહ્યું છે હોટલ રેસ્ટોરન્ટ દુકાનો ખુલી રહી છે રાજ્ય સરકારથી માંડીને કેન્દ્ર સરકાર અને ડબલ્યુએચઓ પણ લોકોને નિયમોનું પાલન કરવા ભીડથી દૂર રહેવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને માસ્ક પહેરવા અપીલ કરી રહ્યા છે લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે અને કડકાઈની સાથે દંડ પણ કરવામાં આવી રહ્યો છે પણ આ બધા વચ્ચે સૌથી મોટી બેદરકારી આપણા નેતાઓ દાખવી રહ્યા છે ભાજપ હોય કે કોંગ્રેસ રાજકીય રેલીઓમાં ભીડ એકઠી થઈ રહી છે સોશિયલ ડિસ્ટન્સિંગનું કે માસ્ક પહેરવાનું પાલન થતું નથી આ કારણથી છેલ્લા કેટલાય દિવસમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો કોરોના પોઝિટિવ થયાનું પ્રમાણ બહુ ઝડપથી વધ્યું છે સવાલ એ છે કે જેમના પર લોકોને જાગૃત કરવાની તેમને સંભાળવાની જવાબદારી છે તેઓ જ જો આ રીતે બેદરકાર બનશે તો ગુજરાત કોરોના સામેની લડાઈ કેવી રીતે જીતશે કોરોના કરિયર માટે ગુજરાતના સિત્તેરથી વધુ નેતાઓ સંક્રમિત થયા છે જેની સામે બીજા એટલા જ જવાબદાર છે તમામ ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓ લોકોની સેવા નથી કરી રહ્યા એવું નથી પરંતુ મોટાભાગના રાજનીતિક નેતાઓ રાજનીતિક આયોજનોમાં વ્યસ્તતામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે જેમાં અઢાર ધારાસભ્યોની જો વાત કરવામાં આવે તો તેમના નામ અરવિંદ રૈયાની રાજકોટ સીજે ચાવડા ઉત્તર ગાંધીનગર કેતન ઇનામદાર સાવલી હર્ષદ રીબડીયા વિસાવદર મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા કિશોર ચૌહાણ વેજલપુર બલરામ થાવાણી અમદાવાદ જગદીશ પંચાલ અમદાવાદ પૂર્ણેશ મોદી સુરત ઇમરાન ખેડાવાલા અમદાવાદ પટેલ નિરંજન પેટલાદ કાંતિ ખરાડી દાંતા ચિરાગ કાલરિયા જામજોધપુર ગેનીબેન ઠાકોર વાવ વીડી ઝાલાવાડિયા કામરેજ હર્ષ સંઘવી સુરત નીમાબેન આચાર્ય ભુજ અને રમણભાઈ પટેલ વિજાપુર છે જો સાંસદોની વાત કરવામાં આવે તો રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લોકસભાના અમદાવાદના સાંસદ કિરીટભાઈ સોલંકી પોરબંદરના રમેશભાઈ ધડુક બે મંત્રી જેમાં હકુબા જાડેજા અને રમણભાઈ પાટકર એક મેયર જેમાં રાજકોટની બીનાબેન આચાર્ય એક પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જે ભરતસિંહ સોલંકી એક પૂર્વ મુખ્યમંત્રી જે શંકરસિંહ વાઘેલા સાથે સાથે સિત્તેર કોર્પોરેટર તથા અન્ય રાજકીય હોદ્દેદારો આમાં ભાગીદાર છે જન્માષ્ટમી દરમિયાન દ્વારકા ડાકોર સહિત તમામ કૃષ્ણ મંદિર શ્રાવણમાં સોમનાથ જ્યોતિર્લિંગ સાર્વજનિક ગણેશ મંડલના આયોજનો પર રોક લગાવેલી અંબાજીના ભાદરવી પૂનમનો મેળો બંધ છે અને એની સામે નેતાઓનું અહીં થઈ ફરવાનું ચાલુ રહ્યું છે નેતાઓની ભીડના કારણે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાગેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે સૌરાષ્ટ્રમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રેલીઓ અને રેલી બાદ સુરતના હર્ષસંઘવી રાજકોટના અરવિંદ રૈયાણી સંક્રમિત થયા ભાજપ પાછળ નથી તો કોંગ્રેસ કેવી રીતે પાછળ રહે હાર્દિક પટેલે પણ રાજકોટમાં નેતાઓ કાર્યકરોની ભીડ એકઠી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડાડ્યા છે ટૂંકમાં જે રીતે રાજનેતાઓ પોતાની પાર્ટીઓ માટે તેમની જ સરકારના આપેલા દિશા નિર્દેશોને ગોળીને પી જઈને પોતાની પાર્ટીના પ્રચાર પ્રસાર માટે લોકોને ભેગા કરીને કોરોનાના વાહક તરીકે આડકતરી રીતે ફરજ નિભાવી રહ્યા છે તે બાબત ખૂબ જ મોટી ચિંતા ઉપજાવનારી અને ચર્ચા અને વિચાર વિમર્શ માંગી લે તેવી છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ